કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ આઠમાં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર ત્રણ સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રેસા અને પ્લાસ્ટિક કે જેની અંદર આગળ તેના સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું ગયા લેક્ચરની અંદર આપણે પ્રશ્ન ત્રણ સુધી અભ્યાસ કર્યો હતો આજે આપણે બીજી અન્ય વ્યાખ્યા વિશે ચર્ચા કરી લઈએ ત્યાર પછી આગળ સ્વાધ્યમાં શરૂઆત કરીએ તો જેની અંદર તમને પછી આપેલી છે પારિભાષી શબ્દ એટલે કે વ્યાખ્યા પોલીમર એટલે કે પોલીમર છે તે ગ્રીક શબ્દ છે કે જે બે શબ્દનો બનેલો છે કે જેની અંદર પેલો શબ્દ એટલે કે પોલી એટલે કે ઘણા થાય છે અને ત્યાર પછી જે મર એટલે કે તેનો અર્થ થાય છે તો એક તો આવી રીતે ઘણા બધા પુનરાવર્તિત એકમોથી જે બને છે તેને શું કહેવામાં આવે છે તો તેનાથી પોલીમર બને છે એટલે કે પોલીમર કોને કહેવામાં આવે છે તો કે પોલી અને મર એમ બને શબ્દનો મળીને એટલે કે ઘણા બધા એકમો પુનરાવર્તિત થઈ અને શું બને છે તો કે પોલીમર બને છે તો આવી જ રીતે બધા રાસાયણિક જે રેસાઓ છે તે બનતા હોય છે ત્યાર પછી છે પોલીથી તો પોલીન છે તે એક પ્રકારનું થર્મોપ્લાસ્ટિક છે કે જેમાંથી શું બનાવવામાં આવે છે તો કે રમકડા કાસકાં અને વગેરે બનાવવા માટે જે પોલીનનો ઉપયોગ થાય છે ત્યાર પછી રેયોન તો રેયોન છે જેને આપણે કૃત્રિમ રેશમ તરીકે પણ ઓળખીએ છીએ અને ત્યારબાદ જે લાકડાના માવા સાથે જે રાસાયણિક પદાર્થો ભેળવીને અને જે રેસા તૈયાર કરવામાં આવે છે તેને રેયોન કહેવામાં આવે છે રેયોનનું બીજું નામ એટલે કે કૃત્રિમ રેશમ કહેવામાં આવે છે ત્યાર પછી છે સંશ્લેષિત રેસા સંશ્લેષિત રેસા કે જેનું આપણે બીજું નામ છે તો કે શું છે તો કે કૃત્રિમ રેસા આપણે સંશ્લેષિત રેસાને બીજા ક્યાં નામથી ઓળખીએ છીએ તો કે કૃત્રિમ રેસાના નામથી પણ ઓળખીએ છીએ તો આમ સંશ્લેષિત રેસા કોને કહેવામાં આવે છે તો કે માનવ સર્જિત રેસાઓને સંશ્લેષિત રેસાઓ કહે છે કે મનુષ્ય છે કે જે રાસાયણિક પદાર્થોને એકબીજામાં પ્રક્રિયા કરાવી અને જે રેસાઓ તૈયાર કરે છે કે જેને સંશ્લેષિત રેસા કહેવામાં આવે છે ત્યાર પછી છે ટેરીલિન તો ટેરિલિન એ ખૂબ જ જાણીતું એક પ્રકારનું પોલિએસ્ટર છે કે તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે અને કોઈ પણ તાતળાની માફક તેને વણી પણ શકાય છે અને આ પ્રકારના રેસાનો ઉપયોગ છે જે આર્થિક રીતે સસ્તો છે અને સરળતાથી તેનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી થર્મો પ્લાસ્ટિક્સ તો કે ગરમ કરતા જે સરળતાથી વિકૃત થઈ અને તૂટી જાય છે અને સહેલાઈથી વળી જાય છે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો કે બોટ તો કે આ પાણીની બોટલ છે કે જેની અંદર તમે કોઈ ગરમ પાણી જો ભરશો તો શું થશે તે બોટલનો આકાર છે તે આ પ્રકારનો વિકૃત થઈ જશે તો આ પ્રકારે જે પ્લાસ્ટિક હોય છે કે જેમાં જે સરળ આકારની અંદર હોય છે પરંતુ જેવું તેની અંદર તમે ગરમ પાણી ભરો છો તરત જ તે વિકૃત થઈ જતો હોય છે તો આ પ્રકારના પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે અને આ થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ શા માટે થાય છે તો કે થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ છે પહેલું તો પોલિથિન જેના વિશે તમે જાણો છો એટલે કે પોલીથીન અને બીજું છે પીવીસી જેમાં પીવીસીનું ફૂલ ફોર્મ શું થાય છે તો કે વિનાઇલ ક્લોરાઇડ તો આવે આ બધા છે તે જે થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે અને આ ઉપરાંત પણ રમકડા અને કાસકા બનાવવા માટે આ પ્રકારના થર્મોપ્લાસ્ટિક છે જે વપરાય છે ત્યાર પછી છે થર્મો સેટિંગ પ્લાસ્ટિક તો આ થર્મો સેટિંગ પ્લાસ્ટિક છે કે જેની અંદર કોઈ ગરમ પ્રવાહી નાખવામાં આવે છે અથવા તો ગરમ વસ્તુ નાખવામાં આવે છે જેમાં આપણે આગળ વાત કરી હતી તે મુજબ કે દાખલા તરીકે કોઈ આ પ્રકારનું પાત્ર છે કે જે પાત્ર થર્મો સેટિંગ પ્લાસ્ટિકનું બનેલું છે જેની અંદર તમે ગરમ પદાર્થ ઉમેરો છો છતાં પણ તેની અંદર કશો ફેરફાર પડતો નથી તેનો આકાર જેવો છે તેવો તેવો છે તે રહે છે તો આ પ્રકારનું પ્લાસ્ટિક કે તેના આકારમાં કોઈ વિકૃતિ સર્જાતી હોતી નથી તો આ પ્રકારનું પ્લાસ્ટિક કે જેને થર્મો સેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે એટલે કે કોઈ એકવાર જો કોઈ આકારમાં ઢાળી દેવામાં આવે છે ત્યાર પછી તે છે તે એવા જ આકારનું રહે છે તેને ગરમ કરવાથી તેમાં કશો ફેરફાર થતો હોતો નથી અને જેના ઉદાહરણોની અંદર તો ઉદાહરણોમાં બે કે લાઇટ કેવું તો કે બેકે લાઇટ અને ત્યાર પછી બીજું હજી એક એક્ઝામ્પલ છે કયું છે તો કે મેલાઇન તો આ બેકેલાઇટ અને મેલા માઇન કે જે આ થર્મોસેટિંગ પ્લાસ્ટિક્સના એક્ઝામ્પલ છે અને જે વિદ્યુતના અને ઉષ્માના અવાહક છે કે જેમાંથી સ્વિચો વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવામાં આવે છે તમે કૂકરના હાથાઓને બધું જોયું જ છે ને આ ઉપરાંત આ બધું બેકેલાઇટનું બને છે જ્યારે મેલેમાઇનનું છે તે ટાઇલ્સ અને રસોડાના વાસણો છે તેમજ અગ્નિરોધક કાપડ બનાવવામાં છે તે મેલેમાઇનનો ઉપયોગ થાય છે તો અહીં આપણે આ વ્યાખ્યા વિસ્તારપૂર્વક સમજી કે જે તમે તમારી નોટ્સબુકમાં લખી લેજો ત્યાર પછી આગળ આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન ત્રણથી શરૂઆત કરીએ કે જેમાં જેમાં તમને પ્રશ્નચાર આ મુજબ આપેલો છે કે નાયલોન રેસા કે જે ખૂબ જ મજબૂત હોય છે અને તે દર્શાવતું ઉદાહરણ આપો તો કે નાયલોન રેસામાંથી શું બનાવવામાં આવે છે તો કે એની અંદરથી પેરાશૂટ એક તો પેરાશૂટ બનાવવામાં આવે છે અને બીજું પર્વતારોહણ માટેના જે દોરડાઓ છે કે જે ખૂબ જ છે મજબૂત હોય છે તો આ પ્રકારે જે પેરાશૂટ અને પર્વતારોહણ માટેના જે દોરડા છે કે જે ખૂબ મજબૂત હોય છે કે જે નાયલોનમાંથી બનાવવામાં આવે છે અને આ ઉપરાંત આપણે નાયલોનનું પણ થોડું ચર્ચા કરી લઈએ કે નાયલોન કે સેમાંથી બનાવવામાં આવે છે તો નાયલોન છે તે કોલસો સેમાંથી તો કે કોલસો ત્યાર પછી હજી એક છે તો કે હવા અને ત્યાર પછી છે પાણી તો આ પ્રકારે કોલસો હવા અને પાણીમાંથી જે રાસાયણિક પ્રક્રિયા કરી અને જે રેસા બનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તો તેને નાયલોન કહેવામાં આવે છે અને નાયલોનના આ તો હજી બે જ એક્ઝામ્પલ કે પેરાશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા પણ આ ઉપરાંત પણ મોજા દોરડા તંબુ ટૂથબ્રશ અને કારના સીટ બેલ્ટ છે ત્યાર પછી સ્લીપિંગ બેગ પડદા વગેરે પણ છે કે જે આ પ્રકારના નાયલોનમાંથી બનાવવામાં આવે છે અને નાયલોન છે હજી કે તમને પ્રશ્ન પૂછે કે સ્ટીલ કે જે સ્ટીલના તાર છે તો સ્ટીલના તાર કરતાં પણ મજબૂત રેસા કયા છે તો તે કયા છે તો કે નાયલોન છે આટલા બધા મજબૂત છે તે આ રેસાઓ છે એટલા જ માટે તેનો ઉપયોગ છે તે પેરાશૂટ અને પર્વતારોહણના દોરડા બનાવવા માટે થાય છે ત્યાર પછીનો પ્રશ્ન પાંચ કે શા માટે પ્લાસ્ટિકના આ પાત્રો છે કે જે અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે તો તમે પણ તમારા ઘરે જોયું જ હશે કે વધારે પડતા આપણે જે ડબ્બા છે જે વાસણો છે કે જેની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં આપણે અનાજનો સંગ્રહ કરીએ છીએ તો શા માટે તો આ પ્લાસ્ટિકની જગ્યાએ જો આપણે કોઈ ધાતુનો ઉપયોગ કરીએ તો શું થશે પહેલાં તો તે ધાતુ છે તે વજનમાં ભારે હોય છે અને આ ઉપરાંત પણ જો ધાતુ છે તે કોઈ ભેજના સંપર્કમાં આવી જાય તો તેમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ધાતુના ઓક્સાઇડ બનાવે છે તો આ ધાતુના ઓક્સાઇડ છે તે પછી આ અનાજ અને ખાદ્ય ખોરાકમાં પડી જાય તો જેના કારણે તે ઝેરી બની જતા હોય છે તો આવું ના થાય અને એના માટે આપણે છે તે પ્લાસ્ટિકના પાત્રો છે વધારે પડતા તેનો ઉપયોગ કરીએ છીએ કે તે જે અનાજ સાથે કે કોઈ પણ ખાદ્ય પદાર્થ સાથે છે તે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી ત્યાર પછી આપણે જેમ વાત કરીએ કે તેમાં કાટ લાગતો નથી મોટાભાગે તમે સાંભળ્યું કે લોખંડ જેવી ધાતુઓ હોય છે જો તેને ખુલ્લી ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે છે તો તેના ઉપર લાલ કલરનો કાટ શા માટે કેમ કે તે ધાતુના ઓક્સાઇડ બનાવે છે આયન ઓક્સાઇડ બનાવે છે કે જેના કારણે તેમાં કાટ લાગે છે અને ત્યાર પછી હજી એક ફાયદો કે તે વજનમાં હલકા અને મજબૂત અને તેમજ ટકાઉ હોય છે અને તેને લાંબા સમય સુધી તે પ્રક્રિયા કરતા નથી એટલે તૂટતા પણ નથી આમ હલકા મજબૂત અને ટકાઉ પણ હોય છે અને આ ઉપરાંત કે ધાતુના પાત્ર કરતા છે તે કિંમતમાં સસ્તા હોય છે એટલે કે સસ્તી કિંમતમાં તમને ધાતુના ધાતુના પાત્રો તમે લેવા જશો તો તે બજારમાં તમને મોંઘા મળશે જ્યારે આ જે પ્લાસ્ટિકના વાસણો છે કે જે તમને સરળતાથી વાપરી શકાય તેવા પણ હોય છે અને આ ઉપરાંત કેવા હોય છે તો કે કિંમતમાં સસ્તા હોય છે ધાતુ કરતાં એટલે આટલા માટે આપણે મોટા ભાગે છે પ્લાસ્ટિકના પાત્રોની અંદર અનાજનો સંગ્રહ કરવા માટે વાપરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન છ થર્મો પ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત જણાવો તો આની અંદર જે થર્મો પ્લાસ્ટિક કે આ પ્રકારના પ્લાસ્ટિકમાં એકમોની જે ગોઠવણી છે તે રેખિક હોય છે અને ત્યાર પછી કે જે થર્મો સેટિંગ પ્લાસ્ટિક છે કે જેની અંદર ગોઠવણી રેખિક છે હવે રેખી ગોઠવણી એટલે કે કેવા પ્રકારની ગોઠવણી તો કે જેની અંદર તમે જોઈ લો છો તો કે આ પ્રકારે જે એકમો હોય છે કે જે એકબીજા સાથે છે તે રેખી ગોઠવણી ધરાવે છે તો આ પ્રકારની જે ગોઠવણી છે કે જેને શું કહેવામાં આવે છે તો કે તેને રેખી ક ગોઠવણી કહેવામાં આવે છે તો આ પ્રકારની રેખી ગોઠવણી છે કે જે થર્મો પ્લાસ્ટિકની અંદર જોવા મળે છે જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિક તો થર્મોસેટિંગ પ્લાસ્ટિકની અંદર છે તે ગોઠવણી કે જે એક ક્રોસ કે જેને ક્રોસ લીક પણ કહેવામાં આવે છે કે જેની અંદર ગોઠવણી છે આ પ્રકારની કે જેમાં જે કણો હોય છે રેસાના કે જે એકબીજા સાથે અરેખિત આકારે છે તે જોડાયેલા હોય છે કે જે તમે જોઈ શકો છો તો આ પ્રકારની ગોઠવણી કે જેને આપણે અરેખિત ગોઠવણી કહીએ છીએ ને તેનું બીજું નામ છે ક્રોસ લીડ્સ પણ છે તેને કહેવામાં આવે છે એટલે કે અરેખિત લેખન તમને ગોઠવણી છે શેમાં જોવા મળે છે તો કે થર્મો સેટિંગ પ્લાસ્ટિકની અંદર છે આ પ્રકારની ગોઠવણી જોવા મળે છે કે રેસાઓની ગોઠવણી આ પ્રકારની અરેખિત હોય છે ત્યાર પછી એ થર્મો પ્લાસ્ટિકની અંદર તેને ગરમ કરતાં નરમ બને છે જેની આપણે વાત કરી કે દાખલા તરીકે કોઈ પદાર્થ છે કે કોઈ પાત્ર છે કે જે થર્મો પ્લાસ્ટિકનું છે તે બનેલું છે હવે જ્યારે તેની અંદર કોઈ ગરમ વસ્તુ છે તે ભરવામાં આવે છે તો તે નરમ પડી જાય છે એટલે કે તેનો આકાર છે તે વિકૃત બની જતો હોય છે એટલે કે તે ગરમ કરતાં તે નરમ બની જતો હોય છે જ્યારે થર્મો સેટિંગ પ્લાસ્ટિકની અંદર થર્મોસેટિંગ પ્લાસ્ટિકની અંદર જ્યારે પાત્રની અંદર કોઈ ગરમ વસ્તુ બનવામાં ભરવામાં આવે છે ત્યારે તે એવું એવું રહે છે તેના આકારમાં કશો ફેરફાર પડતો હોતો નથી ત્યાર પછી તેના આકારમાં ફેરફાર કરી શકાય છે તો કે હા તો કે થર્મો પ્લાસ્ટિક છે કે જેના આકારમાં ફેરફાર કરી શકાય છે અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કે જેના આ આકારમાં છે તે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાતો નથી અને ત્યાર પછી તેના એક્ઝામ્પલ તો કે થર્મો પ્લાસ્ટિકના એક્ઝામ્પલની અંદર પોલીથીન અને ત્યાર પછી છે પીવીસી એટલે કે પોલીથીન અને પીવીસી અને પીવીસીનું ફૂલ ફોર્મ જે તમે તમારી નોટ્સબુકની અંદર પણ લખી લેજો કે તેનું ફૂલ ફોર્મ શું થાય છે તો કે પોલી વિનાઇલ ક્લોરાઇડ એટલે કે પોલી વિનાઇલ ક્લોરાઇડ કે જે પીવીસીનું ફૂલ ફોર્મ છે અને જે પણ તમને એક માર્કની અંદર પૂછાઈ શકાય છે એટલે કે પીવીસી અને જે પોલિથિન છે જે થર્મોપ્લાસ્ટિકના બનેલા હોય છે અને આ ઉપરાંત કે રમકડા અને કાસકા પણ છે કે જે થર્મોપ્લાસ્ટિકના બનેલા છે આ પછી બેકેલાઇટ અને મેલેમાઇન તો બેકેલાઇટ માંથી અને મેલેમાઇન છે કે જે વિદ્યુતના અને ઉષ્માના બનેના અવાહક છે અને બેકેલાઇટની જે સ્વિચો છે ત્યાર પછી વિવિધ વાસણોના હાથાઓ છે કે જે બેકેલાઇટમાંથી બને છે જ્યારે મેલેમાઇન છે કે જેનો ઉપયોગ ભોયતળિયાની ટાઇલ્સ અને રસોડાના વાસણો બનાવવા માટે મેલેમાઇનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન સાત કે નીચેની વસ્તુઓ કે જે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે જેની અંદર તમને પ્રથમ આપેલું છે કે હાથાવાળી તવી અને ત્યાર પછી આપેલું છે કે ઇલેક્ટ્રિક પ્લગ જેની અંદર સ્વિચો અને પ્લગ બોર્ડ બંને તો હાથાવાળી તવી અને આ ઇલેક્ટ્રિક પ્લગની અંદર શા માટે આપણે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ તો કે હાથાવાળી તવીનો હાથો છે તે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવેલો હોય છે તમને ખ્યાલ છે કે જે આ પ્રકારના થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે કે જે ઉષ્માના છે તે અવાહક હોય છે અને જે અગ્નિરોધક હોય છે એટલે કે જ્યારે ખોરાક રાંધવામાં આવે છે તો ત્યારે આ પ્રકારના જે હાથા છે તે ગરમ થતા નથી અને જેના કારણે આપણે દાઝી જતા નથી એટલે આટલા માટે કે જ્યારે કોઈ પાત્રની અંદર જ્યારે રસોઈ કરવામાં આવે છે ત્યારે તે ગરમ થતું હોય છે પરંતુ તેને જ્યારે પકડવામાં આવે છે ત્યારે હાથ વડે આપણે પકડશું તો તે દાધી જવાશે નહીં કેમકે તે હાથો ગરમ થતો નથી કેમ શા માટે કેમ કે તે ઉષ્માના અવાહક છે ત્યાર પછી તો કે ઇલેક્ટ્રિક પ્લગ અને ત્યાં સ્વિચો અને પ્લગ બોર્ડ તો જે સેમાંથી બનાવવામાં આવે છે તો કે તે બેકેલાઇટ નામના થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે કારણ કે તે વિદ્યુત અને ઉષ્માના છે તે અવાહક છે અને જેના કારણે હજી પણ એક છે કે અગ્નિરોધક છે અને જેના કારણે તે વસ્તુઓ છે તે લાંબા સમય સુધી કે જે મૂળ આકાર છે તે જાળવી રાખે છે હવે થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલા માટે જ આપણે કોને કહીએ છીએ કે જેની અંદર ગરમ કરતાં પણ એક વખત એ કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીશું છતાં પણ તે નરમ પડતા નથી અને તેનો આકાર બદલી શકાતો નથી એટલે કે તે મૂળ આકાર છે તે જાળવી રાખે છે તો આ પ્રકારના બેકેલાઇટમાંથી બનાવવામાં આવતી જે વસ્તુઓ છે કે જેનું મૂળ ગુણધર્મ શું છે તો કે ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે અને આ ઉપરાંત તે અગ્નિ અવરોધક છે માટે તેનો ઉપયોગ છે તે હાથાવાળી તવી અને ઇલેક્ટ્રિક પ્લગ સ્વિચો અને પ્લગ બોર્ડ બનાવવા માટે થાય છે ત્યાર પછી આગળના પ્રશ્નોનો અભ્યાસ છે જે આપણે આવતા લેક્ચરની અંદર કરીશું અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે તે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો થેન્ક યુ